नमस्कार विद्यार्थी मित्रों, वाणिज्य व्यवस्था अने संचालनना धोरण 11 ना पाठ 2 मां आपनुं हार्दिक स्वागत छे। पाठ आपणे पहेलो पूरो कर्यो काले, आजे आपणे नवा प्रकरणनी चर्चा करीशुं। प्रकरण 2 एनुं नाम छे धंधाकीय सेवाओ 1। वाणिज्य व्यवस्थामां 1 अने 2 એવી સેવાઓ છે। બીજો પાઠ છે એ ધંધાકીય સેવાઓ 1 નો છે, ત્રીજો પાઠ છે એ ધંધાકીય સેવાઓ 2 નો છે, એટલે અડધી સેવાઓ આમાં છે, અડધી ત્રીજા પાઠમાં। હવે આ ધંધાકીય સેવાઓ એની વાત આપણે આગળ પહેલા પાઠમાં આવી ગઈ। કઈ? તો કે વાણિજ્યની સેવાઓ। વાણિજ્ય એટલે તો કે બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયા, આ બધું જ વાણિજ્યમાં આવે। વાણિજ્યની સેવા શું છે? તો કે વેપાર અને એને સહાયક સેવાઓ। દેશમાં ઉદ્યોગ થાય છે, ધંધાઓ થાય છે, વેપાર થાય છે, બધી જ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, પણ એ ચીજવસ્તુને ગ્રાહક સુધી પહોંચાડનાર કોણ? તો કે વાણિજ્યની તમામ સેવાઓ। એમાં આપણે પહેલી સેવા વિશે ભણીશું, એનું નામ છે વીમો। આજે આપણે વીમા વિશે ભણીશું। નામ તો તમને ખબર જ હશે, સાંભળ્યું હશે કે વીમો ઉતરાવ્યો, વીમો લીધો, પોલિસી ભરી, પ્રીમિયમ ભર્યું। તો હકીકતમાં વીમો એટલે શું? તો કે વીમો એટલે તો કે બે વ્યક્તિ વચ્ચેનો એવો કરાર કે જે એકબીજાને પોલિસી બનાવી અને એકબીજાને એવું વચન આપે કે હું પ્રીમિયમ ભરીશ અને તમે સામે મારું નુકસાનનું શું આપશો, વળતર આપશો। વીમા વિશે આજે આપણે ભણીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના। તો વીમો શું છે? તો કે ઉદ્યોગ, ધંધો અને ખેતીમાં શું થાય છે? મદદરૂપ। કોઈ પણ વ્યક્તિ ઉદ્યોગ સ્થાપે, કાચા માલનો એ વીમો ઉતરાવે, જેથી કરીને માલને નુકસાન થાય તો વીમા કંપની એને શું કરી શકે? નુકસાનનું વળતર આપી શકે। વાણિજ્યની જેટલી પણ સેવાઓ છે એ આને ખૂબ મદદરૂપ થાય છે। જો વાણિજ્યની સેવાઓ ન હોય તો આ ધંધા, ઉદ્યોગ અને ખેતી એ પોતાની રીતે નફો કરી શકે નહીં। હવે અત્યારના સમયમાં તો શું છે કે પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં જેમ ધંધા ઉદ્યોગોનો કોઈ વિકાસ નહોતો, એમાં વાણિજ્યની સેવાઓનો પણ વિકાસ નહોતો। મૂડીવાદી દેશોમાં આનો વિકાસ વધુ હતો, પણ હવે આપણા દેશમાં સેવા ક્ષેત્રે ખૂબ વિવિધતા આવી ગઈ છે। અત્યારે આધુનિક સમયમાં નાનામાં નાની વસ્તુથી લઈને વ્યક્તિના પોતાના જીવનનો, એટલીસ્ટ પોતાના અંગનો પણ શું કરી શકાય છે? વીમો ઉતરાવી શકાય છે। સંદેશા વ્યવહારના ક્ષેત્રે કેટલી બધી વિવિધતા આવી, આપણે જોઈએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશન છે, યુટ્યુબના માધ્યમથી, આ જાહેર માધ્યમોના માધ્યમથી આવી બધી સેવાઓ ક્ષેત્ર, પછી બેંકમાં આટલી વિવિધતા આવી ગઈ છે। વીજળી બિલ તમે ઘરે ભરી શકો છો, અન્ય પેમેન્ટ તમે ઘરેથી કરી શકો છો। અત્યારના સમયમાં સેવા ક્ષેત્રમાં ખૂબ વિવિધતા આવી ગઈ છે। હવે આ બધી સેવાઓ છે ને એકબીજા ઉપર આધારિત છે, જેમ કે બેંક છે, બેંકમાંથી પૈસા આપણે ઉપાડીએ છીએ, મૂકીએ છીએ, બરોબર, પછી કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો બેંકમાંથી આપણે પૈસા વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ, વેપારી છે આપણા ઘર સુધી ઓનલાઈન વસ્તુ મોકલાવે છે, વસ્તુ વચ્ચે નુકસાન ન પામે જો જાજા તથામાં હોય તો એનો વીમો ઉતરાવવામાં આવે છે। એટલે વાણિજ્યની તમામ સેવાઓ એકબીજા ઉપર શું છે? અવલંબિત, અવલંબિત એટલે કે આધારિત છે। હવે બધી જ સેવાઓ વિશે આપણે ધીમે 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 ભણીશું, પણ અત્યારે આપણે વીમાનો અર્થ જોઈએ। તો કે વીમો એટલે શું? તો બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જેના દ્વારા પ્રીમિયમ લેનાર, બરોબર, અને વીમો ઉતારનાર, આ બે વચ્ચેનો એવો કરાર છે કે વીમો લેનાર અને વીમો ઉતરાવનાર એવા કરારથી બંધાય છે કે એક બીજાને વચન આપે છે કે જો વીમો લેનારને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો વીમો ઉતારનાર એને નુકસાનનું શું આપશે? વળતર આપશે, બરોબર। ફરીથી એક વખત કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો કરાર છે કે જે વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં, અવેજમાં એટલે બદલામાં, કે ભાઈ મેં વીમો ઉતાર્યો છે, બરોબર, હવે મારો ઉતારનાર જે વ્યક્તિ છે, એજન્ટ, જેને વીમા એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એ મારી પાસેથી એવું વચન લે કે તમારે દર મહિને પ્રીમિયમ ભરવાનું। પ્રીમિયમ એટલે શું? તો કે માનો કે 5 લાખનો વીમો ઉતરાવ્યો છે તો આપણે દર મહિને 500નો કે 700નો કે 1000 રૂપિયાનો આપણી પોતાની પોઝિશન પ્રમાણે આપણે પ્રીમિયમની રકમ નક્કી કરી શકીએ।
ઈ પ્રીમિયમની રકમ દર મહિને આપણે ભરવાની અને આપણને નુકસાન થાય તો વીમો ઉતારનાર આપણને નુકસાનનું શું આપશે? વળતર આપશે. એટલે પ્રીમિયમની રકમના અવેજમાં વીમો ઉતારનાર આપણને એવું વચન આપે કે જો તમને નુકસાન થશે તો હું તમને તમારા નુકસાનનું વળતર આપીશ. આવો બે પક્ષકારો વચ્ચેનો શું થાય છે? કરાર થાય છે. હવે જે આ કરાર છે એ કરાર લેખિત હોવો જરૂરી છે. વીમાનો જે લેખિત કરાર છે એને પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. જો વીમો ઉતારેલો હોય તો ખબર હોય કે જે વીમા એજન્ટ હોય ને એની પાસે પોતાની આખી પોલિસીની ફાઇલ હોય કે તમારે કેવા પ્રકારનો વીમો ઉતારવો છે. બરોબર, 2 વર્ષનો, 5 વર્ષનો, 10 વર્ષનો શારીરિક વીમો ઉતારવો છે, આપણે હયાતીનો ઉતારવો છે, જિંદગીનો ઉતારવો છે, વાહનનો ઉતારવો છે. બરોબર, ટોટલી તમામ પ્રકારની એની પાસે વિગત હોય. એ જે લેખિત કરાર હોય એ આપણને વંચાવે અને આપણને એમાંથી જે પોલિસી અનુકૂળ આવે એ પોલિસી અનુસાર આપણે શું કરી શકીએ છીએ? વીમો ઉતરાવી શકીએ. કરાર લેખિત ફરજિયાત છે. બરોબર, કારણ કે કરાર છે એ સાબિતી છે. વીમાની રકમ તમને અત્યારે મળવાની નથી. જ્યારે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય અથવા તમે જે પ્રકારની પોલિસી લીધી હોય એ ત્યારે રકમ મળવા પાત્ર છે. એટલે એ રકમ તમને મળે તો એનો પુરાવો શું? તો કે લેખિત કરાર. એટલે એક માર્કનો તમારા પ્રશ્ન છે કે પોલિસી એટલે શું? તો કે વીમાના લેખિત કરારને પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આપણે એનો અર્થ અને એનો પ્રસ્તાવના જોઈ. હવે છે વીમાના આપણે સિદ્ધાંતો જોઈએ. સિદ્ધાંતો એટલે કંઈક નિયમો, કંઈક પ્રિન્સિપલ્સ. કોઈ પણ બેઝ ઉપર એ આધારિત છે એના કંઈક નિયમ તો હોવા જોઈએ ને, કારણ કે એ બે માનુષ્ય વચ્ચેનો કરાર છે, માણસો વચ્ચેનો કરાર છે. એટલે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો ન થાય એટલે આખી વીમા કંપનીઓ એને પોતાના સિદ્ધાંતો બનાવ્યા છે. બરાબર, વીમો છે એ કોની સાથે જોડાયેલો છે? તો કે સમાજ સાથે જોડાયેલો છે. આપણી સાથે, આપણે સમાજ સાથે જોડાયેલા. એટલે વીમાના મૂળ ક્યાં છે? તો કે એ સામાજિકતા સાથે જોડાયેલા છે. બરાબર, અને એ બે પક્ષકારો વચ્ચેનો કરાર છે, વીમો લેનાર, વીમો ઉતારનાર. આમ વીમો એ કોઈ સામાન્ય કરાર નથી. એકવાર તમે કરાર કર્યો એટલે પછી એ પ્રમાણે તમારે પ્રીમિયમ ભરવું પડે અને જેની પાસે તમે વીમો ઉતરાવ્યો છે એ વીમા એજન્ટે પણ એ બરાબર લેખિત કરારનું શું કરવું પડે? પાલન કરવું પડે છે. આને કાયદાથી, પોતાના કાયદાથી ન જોડી શકાય. વ્યક્તિનો પોતાનો કાયદો અહીંયા ચાલે નહીં. વીમા કંપનીનો અને સરકાર, દરેક વીમા કંપની સરકાર સાથે જોડાયેલી છે. સરકારના કાયદા પ્રમાણે વીમા કંપની પોતાના કાયદા અનુસરશે. પોતાની રીતે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ કાયદો બનાવી શકે નહીં. વિશિષ્ટ કરાર છે. બરાબર, એટલે સામાન્ય કરારથી ઉપર છે. હવે એના ત્રણ સિદ્ધાંત, ચાર સિદ્ધાંતો છે. એક પેલો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. હવે એમાં આપણે સર્વપ્રથમ પહેલો સિદ્ધાંત જોઈશું. પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. જો મેં પહેલાં જ વાત કરી કે વીમો છે ને બે વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે, કેન્દ્રમાં માણસ છે. ભલે વસ્તુનો વીમો ઉતરાવેલો હોય પણ ઉતારનાર અને ઉતરાવનાર કોણ છે? તો કે માણસ. વીમાનો પહેલો સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, એટલે દરેક બે વ્યક્તિ એકબીજા ઉપર ભરોસો હોવો જોઈએ. વીમો છે એ નફા માટે ઉતરાવવામાં આવતો નથી. કદાચ ઉતારનાર એમ કહે કે હું આમાંથી નફો લઈ લઉં તો ખોટું, અને ઉતરાવનાર એવું કહે કે હું વીમો ઉતરાવીને કંઈક નફો કરી લઉં તો એ વસ્તુ ખોટી. વીમો નફા માટે બિલકુલ નથી. એનો ઉદ્દેશ્ય નફો નથી. તો શું છે? તો કે નુકસાનનું વળતર. મેં વીમો ઉતરાવ્યો છે કોઈ પણ વસ્તુનો, કે મારો પોતાનો કે મારા બાળકોનો, તો જો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો કરાર અનુસાર મને નુકસાનનું વળતર મળે, જેટલું નુકસાન થયું હોય એટલું. બરાબર, નફા માટે વીમો છે નહીં. વીમો છે ની સામાજિક અભિગમ છે. સામાજિકતા સાથે એ શું છે? જોડાયેલો છે. બરાબર, વીમો છે એ સામાજિક અભિગમ છે, સમાજમાં જેના મૂળ રહેલા છે. કારણ કે વ્યક્તિઓ સાથે જેનો રિલેશન છે, એટલે વીમો બને ત્યાં સુધી નુકસાન ન કરે વીમા કંપની. 300 વર્ષ જૂની વીમા કંપનીઓ છે. બરાબર, હવે LIC તમે નામ સાંભળ્યું હશે. એ LIC છે એ 300 વર્ષથી કાર્યરત સરકારી વીમા કંપની છે.
જો એને નુકસાન થાય તો એ બંધ થઈ જાય. એટલે મેઇન વસ્તુ એ છે કે જે બે વ્યક્તિઓ છે એને નફો નથી કરવાનો, પણ સામાજિક અભિગમ અપનાવવાનો છે. વીમા કંપનીનો એમ શું છે? તો કે વ્યક્તિને જે નુકસાન થયું છે એનું શું કરવાનું છે? ભરપાઈ કરવાની છે. બરાબર. હવે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કેવો? તો કે મેં વીમો ઉતાર્યો છે, સામેવાળા એજન્ટે મારો વીમો ઉતાર્યો છે. હવે મારે જે વસ્તુનો કે વ્યક્તિનો વીમો ઉતરાવો હોય એની સંપૂર્ણ માહિતી મારે સાચી આપવી જોઈએ. સામપક્ષે પણ એમ વીમા એજન્ટે પણ એની કરારની પોલિસીની ટોટલી વસ્તુ શું કરવી પડે? વ્યવસ્થિત એની માહિતી આપવી પડે. કોઈ પણ વસ્તુ છુપાવી શકાય નહીં. મારી પોતાની વસ્તુ હોય માલિકીની તો જ હું વીમો ઉતરાવી શકું, બીજાની વસ્તુનો વીમો ઉતરે નહીં. છુપાવેલી માહિતી વીમાના સિદ્ધાંતને ભંગ કરે છે. માહિતી કહી આપવાની, બરાબર, જે વસ્તુનો, જે વ્યક્તિનો, મારા બાળકોનો, જેનો પણ વીમો ઉતારું છું મકાનનો, એના વિશેની મારે ટોટલી સાચી માહિતી સામેવાળા પક્ષને આપવી પડે. એવું સામેના પક્ષે પણ છે કે તમને ક્યારે રકમ મળશે, કેટલું પ્રીમિયમ ભરવું પડશે, તમને નુકસાન થશે તો કેટલું વળતર મળશે, આ ટોટલી વસ્તુ સામેવાળી વ્યક્તિ આપણને કહેવી પડે. હવે માનો કે એવું બન્યું કે વીમો ઉતરી ગયો, બરાબર, આ સિદ્ધાંતમાં બન્યું એવું કે વીમો ઉતારી લીધો અને પાછળથી ખબર પડે, વીમો ઉતારનાર અને ઉતરાવનાર બેમાંથી એક પણને પાછળથી એવી ખબર પડે કે કોઈ પણ માહિતી છુપાવેલી છે, તો શું થશે? છુપાવેલ માહિતી હોય એટલે જે કરાર કર્યો હોય એ કરાર તત્ત શું થઈ જાય છે? રદ થઈ જાય છે. કરાર માન્ય ગણવામાં આવતો નથી. સીધો કરાર શું થઈ જાય છે? રદ. હવે માનો કે બે મહિના પછી, ચાર મહિના પછી, છ મહિના પછી શું થયું? ખબર પડી. હવે એટલો સમય તો વીમો ઉતરાવનારે શું કર્યું હોય? પ્રીમિયમ તો ભર્યું જ હોય. પ્રીમિયમ એટલે શું તો ખ્યાલ છે ને? બરાબર. પ્રીમિયમ એટલે એવી રકમ કે જે નાના નાના હિસ્સામાં વહેંચાયેલી હોય અને આપણે વીમા કંપનીને દર મહિને, છ મહિને, સાત મહિને, વર્ષે આપણે આપણી અનુકૂળતા મુજબ પોલિસીમાં નક્કી થાય એ પ્રમાણે શું કરી શકીએ? આપી શકીએ. જો માનો કે છ મહિના પછી ખબર પડી કે માહિતી છુપાવેલી છે તો તરત જ પોલિસી રદ થાય અને જેટલી પ્રીમિયમની રકમ આપણે ભરેલી હોય એમાંથી એક પણ રકમ પાછી આવે નહીં. એ બધી પ્રીમિયમની રકમ પણ જાય અને આખી આખે આખો જે પોલિસી છે એ પોલિસી શું થઈ જાય છે? રદ. અને સરકારી ધારાધોરણો અનુસાર ગુનાહિત પ્રવૃત્તિના ઓલામાં તમને દંડ પણ મળી શકે છે. એવું જ સામેના પક્ષે એજન્ટે જો કોઈ પણ માહિતી છુપાવી આપણાથી, બરાબર, અને પછી આપણને ખબર પડી તો પણ તરત જ પોલિસી શું થઈ શકે છે? રદ થઈ શકે છે અને આપણે આપણા પ્રીમિયમની રકમ માટે દાવો માંડી શકીએ છીએ. બરાબર. એટલે આ જે સિદ્ધાંત છે, ટૂંકમાં ચાર સિદ્ધાંત છે, ચારે ચાર સિદ્ધાંત બેને લાગુ પડે, એજન્ટને પણ લાગુ પડે ને વીમો ઉતરાવનારને. બરાબર. વીમાની પ્રીમિયમની રકમ મળતી નથી એટલે આ સિદ્ધાંતમાં આપણે એટલું જોયું કે ઉતારનાર અને ઉતરાવનાર બંને એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખવાનો છે. બરાબર. એટલે ભરોસાનો સિદ્ધાંત છે. હવે છે બીજો સિદ્ધાંત. કયો? તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત. આમાં શું છે? આમાં પણ પહેલો સિદ્ધાંત વાક્ય તો લાગુ પડે છે કે વીમો છે એ નફા માટે નથી કરવાનો. બંનેમાંથી કોઈ પક્ષ કે એવું નથી વિચારવાનું, નફો કરવાનું છે. માત્ર ને માત્ર નુકસાનનું શું મેળવવાનું છે? વળતર. વીમાનો હાદ જ એ છે કે જેટલું નુકસાન થાય ને એટલી જ રકમ તમને મળે અથવા એટલું જ વળતર તમને મળે, નફો મળવાનો નથી. એક તમને ઉદાહરણ આપું કે માનો કે 5 લાખની કિંમતનો વસ્તુ છે, રૂપિયા 5 લાખની કિંમતની એક મારી પાસે વસ્તુ છે, કોઈ પણ વસ્તુ હોય. હવે બરાબર એને મેં 3 લાખનું નુકસાન વીમો ઉતાર્યો છે. વસ્તુ 5 લાખની છે, એવું નથી કે વસ્તુની જેટલી કિંમત હોય એટલી જ વીમો ઉતરાવો. તમારી આવક પ્રમાણે, આર્થિક પરિસ્થિતિ પ્રમાણે અને પ્રીમિયમ ભરવાની પોઝિશન પ્રમાણે તમે શું કરી શકો છો? વીમો ઉતારી શકો છો. હવે 3 લાખનું મને નુકસાન થયું, મારી વસ્તુની કિંમત 5 લાખ છે, બરાબર. તો 3 લાખનું નુકસાન થયું તો મને કેટલું મળશે? તો કે
ત્રણ લાખ મળશે, પાંચ લાખ મળશે નહીં. કારણ કે વસ્તુની કિંમત ભલે પાંચ હોય, વીમો આપણે કેટલાનો ઉતરાવ્યો છે? તો કે ત્રણ લાખનું. નુકસાન આપણને કેટલું થયું? ત્રણ લાખનું. અને તો વળતર કેટલું મળે? ત્રણનું છે. ટૂંકમાં જેટલું નુકસાન થયું હોય એટલું જ વળતર આપવા વીમા કંપની બંધાયેલી છે. બીજું એક્ઝામ્પલ કે પાંચ લાખની કિંમત છે વસ્તુની, વીમો મેં ત્રણ લાખનો ઉતાર્યો છે, કિંમત પાંચ લાખ છે, વીમો ત્રણ લાખનો ઉતરાવ્યો છે, અને વસ્તુ મારે એક લાખ જેટલું જ નુકસાન થયું વસ્તુને. નુકસાન એક લાખ જેટલું જ છે, બરાબર. નુકસાન કેટલું છે એ વીમા કંપની નક્કી કરે. વસ્તુની પોઝિશન જોઈ અને વીમા કંપની નુકસાનનું વળતર કેટલું આપવું એ નક્કી કરે. આપણે નક્કી કરેલું વળતર એમાં ચાલે નહીં. હવે પાંચ લાખની વસ્તુની કિંમતનો વીમો મેં ત્રણ લાખનો ઉતાર્યો છે અને નુકસાન મને એક જ લાખનું થયું છે, તો વીમા કંપની કેટલું ચૂકવશે? તો કે એક લાખ જ ચૂકવશે. ત્રણ લાખનો ભલે મેં ઉતરાવ્યો હોય, ત્રણ લાખ મળશે નહીં. એટલે જ આ સિદ્ધાંત મહત્વનો છે કે જેટલું નુકસાન થાય, નગર તો વીમા કંપની ખોટમાં જાય. થોડુંક નુકસાન થયું હોય, પૂરેપૂરી રકમનો વીમો આપી દે તો વીમા કંપની ખોટમાં જાય. ના, ત્રણનો ઉતરાવ્યો છે, એક લાખનું જ નુકસાન થયું, તો એક લાખ જ મળશે, બરાબર. હવે ત્રીજું ઉદાહરણ જુઓ કે પાંચ લાખની વસ્તુની કિંમત છે અને વળતર આંશિક નુકસાન, આંશિક એટલે થોડું ઘણું, બરાબર. આમાં તો માનો કે એક લાખની ગણતરી કરી વીમા કંપનીએ બતાવ્યું તો એક લાખ બતાય છે, પણ અમુક વસ્તુ એવી છે કે જેને થોડુંક નુકસાન થયું તો વીમા કંપની કેટલું આપશે? તો કે વીમા કંપની આંશિક નુકસાનના અંતરે પોતે જે રકમ નક્કી કરે ને એ રકમ આપણે લેવાની થાય. આપણે જે ગણતરી પ્રમાણે નુકસાન આપીએ એ ચાલે નહીં. માનો કે આપણી દસ લાખની ગાડી છે, આપણે રોડ ઉપર જઈ રહ્યા છીએ અને ગાડીનો એક્સિડન્ટ થયો, આખી ગાડીનો ચૂરો બોલી ગયો, બરાબર. હવે ગાડી દસ લાખની હતી, વીમો આપણે પાંચનો ઉતરાયો હતો, ભલે ને આખી વસ્તુ નુકસાન પામી ગઈ, ગાડી આખો ભલે ને ખરાબ થઈ ગઈ કે નુકસાન પામી, તો એ આપણને વીમો તો જેટલાનો ઉતરાયો છે એટલો જ મળશે, આખી ગાડીનો વીમો મળે નહીં. ટૂંકમાં જે વસ્તુનો વીમો તમે જેટલો ઉતરાયો હોય એટલો મળે, પણ માનો કે વસ્તુને આંશિક રૂપે થોડુંક જ નુકસાન થયું તો વીમા કંપની જે નક્કી કરે ને એટલી રકમ મળે. એટલે આમાં વીમા કંપનીને નફો નથી કરવાનો કે આપણે પણ નફો નથી કરવાનો, પણ શું કરવાનું છે? તો કે જેટલું નુકસાન થાય એટલું જ એને શું આપવાનું છે? વળતર આપવાનું છે. એટલે આ સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે. આ સિદ્ધાંતના નિયમો વીમાના લેખિત કરારમાં આપેલા હોય છે. તમે ગાડીનો વીમો ઉતરાવ્યો હોય તો ગાડીની તમામ પ્રકારની માહિતી લેખિત કરારમાં લખવી પડે, કેટલો ઉતરાયો, કેટલું પ્રીમિયમ છે, અને પછી જો નુકસાન થાય તમારી ગાડીને તો વીમા કંપની જે નક્કી કરે, બરાબર, એટલું નુકસાન તમારે લેવાનું થાય. આગળનું ઉદાહરણ કે પાંચ લાખનો ઉતરાવેલો છે અને વસ્તુ સંપૂર્ણ નાશ પામી, બરાબર. મેં વાત કરી કે પાંચ લાખની મારી એક વસ્તુ છે અને મેં પાંચનો જ ઉતરાવ્યો, બરાબર, અને મારે આખે આખી વસ્તુ નાશ પામી ગઈ, તો પછી વીમા કંપની બંધાયેલી છે, પાંચે પાંચ લાખ રૂપિયા આપે જેટલાનો ઉતરાય. પછી આમાં માનો કે તમારે પાંચ લાખની વસ્તુની કિંમત છે ને તમે ત્રણ લાખની વસ્તુ છે ઉતરાયો છે વીમો, અને તમારી વસ્તુ ટોટલી નાશ પામી ગઈ, પણ તમે કરારમાં એવું કીધું છે કે મારે રૂપિયા પાંચ લાખનું પ્રીમિયમ ભરીશ, તો તમને પાંચે પાંચ લાખ રૂપિયા શું થાય છે? વીમામાં મળે છે. એટલે જેટલું નુકસાન થાય એ પ્રમાણે જ વળતર મેળવવાનું થાય, બરાબર. સમજાણો? ચાલો, ત્રીજો છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમાનો યોગ્ય હિત જળવાય, જે કાર્ય આપણે કરીએ છીએ એમાં આપણું કંઈક હિત હોવું જોઈએ. તો વીમા કંપનીનું હિત શું છે અને આપણું પોતાનું હિત શું છે? તો કે વીમા કંપનીનું હિત શું છે? તો કે વીમો જે વસ્તુનો ઉતાર્યો હોય, બરાબર, એટલે ઉતારનાર એ વસ્તુની માહિતી ટોટલી માગી લે, એટલે એને આંશિક ખ્યાલ આવી જાય કે આ વસ્તુમાં આટલું આટલું નુકસાન આવી રીતે થઈ શકશે, તો વીમા કંપની આટલા ચૂકવવા પડશે. એટલે વીમા કંપની ખોટમાં ન જાય, સામે પક્ષે કે આપણે કે જેને આપણે આપણે વીમો ઉતાર્યો છે, તો આપણે માનો કે મેં મારા મકાનનો વીમો ઉતાર્યો છે, તો હું મારા મકાનનો જ વીમો ઉતારી શકું. હું ભાડાના મકાનમાં રહેતી હોય તો ભાડાના મકાનનો વીમો હું ઉતારી શકું નહીં, કારણ કે ભાડાના મકાનમાં હું રહેતી હોય અને હું વીમાની પ્રીમિયમ રકમ ભરું અને નુકસાન કાંઈ થાય તો રકમ કોને મળે? તો કે જે મકાનના માલિક જેના નામે ડોક્યુમેન્ટ્સ છે એને મળે નુકસાનનું વળતર, મને કાંઈ મળે નહીં. એટલે જે વસ્તુમાં મારું હિત સમાયેલું હોય, જે વસ્તુ મારી પોતાની માલિકીની હોય, એ વસ્તુનો જ હું શું કરી શકું? વીમો
ઉતારી શકું. પોતાનો સ્કૂટર હોય અને વીમો ઉતાર્યો, નુકસાન થયું તો વળતર આપણને, પણ બીજાના સ્કૂટરનો વીમો આપણે ઉતારી શકીએ નહીં. પ્રીમિયમ ભરો તો પણ, કારણ કે કરારમાં માલિકીના દસ્તાવેજો માંગવામાં આવે છે. જે વસ્તુનો વીમો ઉતારો છો એની માલિક કોણ છે એના એના આધારે શું થાય છે, નુકસાન વળતર મળે છે. એટલે વીમા યોગ્ય હિતમાં વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર બંનેનું હિત સમાયેલું હોવું જોઈએ, બરોબર. હવે ચોથું છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત એટલે શું? તો કે માનો કે એક કારખાનું છે, હવે એમાં આગ લાગી ગઈ, માલ તમામ બળી ગયો અને આખા કારખાનામાં આગ લાગી ગઈ, કશું બચ્યું નહીં. વીમો ઉતાર્યો તો જેટલા લાખનો, બરોબર, જેટલું નુકસાન થયું વીમા કંપની નક્કી કરેલી રકમ આપણે નુકસાન વળતર તરીકે મળી ગઈ, બરોબર. 1 કરોડનું કારખાનું હતું અને આપણે 1 કરોડનું નુકસાન થઈ ગયું, પ્રીમિયમ ભર્યા છે તો વીમા કંપની આપણને 1 કરોડ આપે છે એની નક્કી કરેલી મુજબ રકમ મુજબ નિયમ મુજબ. હવે આપણને આપણી રકમ મળી ગઈ, હવે વધ્યું શું? તો કે જે આગ લાગેલી વસ્તુ છે એ જે કાટમાળ વૈધો, જે ભંગાર વૈધો, એ ભંગાર ઉપર માલિકનો હક બનતો નથી. એ વસ્તુ ઉપર કોનો હક છે? તો કે વીમા કંપનીનો. વીમા કંપની તમામ વસ્તુ લઈ જશે. આપણી ગાડી રોડ ઉપર જાય છે, એક્સિડન્ટ થયો અને વીમો ઉતાર્યો, માનો કે ગાડી આખી નુકસાન જ પામી ગઈ, એવી સાજી થાય એમ જ નથી, બરોબર, તો આપણને વળતર મળી જાય છે. પણ એ ભંગાર કોણ લઈ જાય? તો કે વીમા કંપની. એ ભંગારના હકદાર માલિક રહેતા નથી. એવું ન વિચારી શકે કે હાલો એ વસ્તુ લઈ લે અને નુકસાનનું વળતર લઈ લે અને પછી વસ્તુ વેચી નાખશું, ના. જે પાછળ ભંગાર વધે છે કે જે માલ કાટમાળ પડ્યો છે એના હકદાર કોણ છે? તો કે વીમા કંપની. વસ્તુના સંપૂર્ણ પામી હોય તો એ ભલે, આંશિક પામી હોય તો એ ભલે, આપણને આપણું વળતર મળી જાય છે, પછી આપણે એ વસ્તુ ઉપર આપણો હક રહેતો નથી. એના પર કોનો હક છે? તો કે વીમા કંપનીનો. માલિકનો હક રહેતો નથી, બરોબર. આમ આ પ્રશ્નમાં 4 સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે. આ 4 સિદ્ધાંતો ઉપર જ આખી વીમા કંપની આધારિત છે. જૂનામાં જૂની વીમા કંપની છે. સૌથી પહેલો વીમો દરિયામાંથી અંગ્રેજોના સમયમાં ઉતરાવવામાં આવેલો, સૌથી પહેલો વીમો દરિયાઈ વીમો છે. ત્યાર પછી LIC ની સ્થાપના થઈ. બધી જ વીમા કંપની પ્રાઇવેટ હતી અંગ્રેજોના સમયમાં. આઝાદી પછી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણી બધી પ્રાઇવેટ વીમા કંપનીઓ છે, ગવર્મેન્ટ વીમા કંપની છે, જે મોટા મોટી છે LIC, બરોબર, વર્ષોથી કામ કરે છે. પણ એ કોના ઉપર? તો કે આ 4 સિદ્ધાંતો ઉપર જ કાર્ય કરે છે.